પ્રજ્ઞામાં પણ છે આપણી સાથે. પ્રજ્ઞામાં હવે એકદમ એન્ડ લેવલ આવી ગયું કહેવાય, કારણ કે 16 તારીખે તો હવે ભરવાના છે ફોર્મ પરસોત્તમ રૂપાલા. અને રાજકોટમાં જે મહાસંમેલન છે એની પહેલા ટ્રેલર રૂપી ઘણા બધા સંમેલનો થયા, શું લાગે છે આપને કે કઈ બદલાવ આવશે? બદલાવ આવવો જ જોઈએ, અને અજગર બદલાવ નથી આવતો તો પછી એમ સમજવામાં આવશે કે મોદીને કંઈ સમજાતું નથી. અત્યારથી અત્યાર સુધી લગભગ મોદીજી કરતી હતી, પણ આટલું બધું થવા છતાં જો મોદીજીને આ બધું નથી દેખાઈ રહ્યું તો પછી હું એમ કહી શકીશ કે મોદીજી એનું જે રાજ છે એ ખોવા માંગે છે એમ. કારણ કે આ જે આક્રોશ છે એ ધીમે ધીમે વધતો જાય છે અને વધતો જ રહેશે, અને મોદીજી એનો નિર્ણય બદલવો જ પડશે, રૂપાલાને કાઢવો જ પડશે, અને જો એ નહીં કાઢે તો અમને કાઢતા આવડે છે. અત્યારે ક્ષત્રિયો ભાજપના વિરોધમાં છે, સામે કોંગ્રેસે પરેશ ધાનાણીને ઉતાર્યા છે, તો શું લાગે છે ક્ષત્રિયો એ તરફ વળશે, પરેશ ધાનાણીને વોટ આપશે? ભાજપના વિરોધમાં છે એમ હું તો નહીં કહું, કારણ કે મને પોતાને ભાજપ માટે બહુ જ લાગણી છે, અને જો ભાજપ જશે તો સૌથી વધારે દુઃખ મને થશે. અમારે ખાલી રૂપાલા નથી જોતો, અને મોદીજીએ એ નિર્ણય લેવો જોઈએ કે રૂપાલાને ગંદકી જે છે, સડો જે છે એ કાઢવો જોઈએ. ભાજપ પોતે સારું છે એવું હું માનું છું. આપનો એક વિડીયો હતો થોડા દિવસ પહેલાનો જેમાં આપ કહેતા હતા કે કોઈએ આવા નિવેદનો સમાજમાંથી ન આપવા જોઈએ, જે પરસોત્તમ રૂપાલાના પત્નીને ટિકિટ આપવાની વાત હતી એના ઉપર, તો શું ક્ષત્રિય સમાજમાં પણ અંદર બે ફાટા પડે? ના, એવું નથી, ક્ષત્રિયમાં બે ફાટા નથી પડ્યા. ક્ષત્રિય અત્યારે તમે જોઈ શકો છો કે ક્ષત્રિય બધા ક્યાં ક્યાંથી આવ્યા છે, બે ફાટા નથી પડ્યા. પણ ક્યાંક ને ક્યાંક કોઈક એવું હોય જે રાજા રાવણ હતા એના ત્યાં બી કોઈ ફૂટેલું હતું, એવી જ રીતે અહીંયા પણ કોઈ જે ફૂટેલું હોય એ એવા નિવેદનો આપતા હોય છે, તો એનાથી અમને કઈક ફરક નથી પડતો. જેમ અમે વિચાર્યું છે એવું અમે કરશું જ.